तरी नदी उपाची वाण जे रे ए तरी नदी उपाची वाण जे तारी बिजड़ी भूसी नाख जे ए तारा पग ना झांझर रोक जे रे ए तारा पग ना झांझर रोक जे तारी केड़िए बावड़ रोक जे आने मावड़ी पासे माग जे खाली रात रे सपना बिना नियाखी रात हो सपना बिना नियाखी रात। नमस्कार मित्रों, हूँ दर्शन जोशी जूनागढ़ थी अब तक चैनल में આજના સ્પેશિયલ એપિસોડ ચાલને જીવી લઈએમાં આપનું સ્વાગત કરું છું। આજે આપની સાથે છે મયુરભાઈ દવે। નમસ્કાર મયુરભાઈ। નમસ્કાર બધા મિત્રોને। મયુરભાઈ દવે એટલે જેતપુર પંથકના નાના એવા ગામના હાલ જૂનાગઢ રહેવાસી, જે ગુજરાતની લોક સંસ્કૃતિને વિદેશો સુધી પહોંચાડનાર અને પોતે લોકગાયક અને ક્લાસિકલ સિંગર તો એવા મયુરભાઈ દવે। ચાલો મળીએ મયુરભાઈ દવેને। જી નમસ્કાર બધાએ દર્શક મિત્રોને। અબ તક ચેનલનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેઓએ આજે આ એક અવસર મારા ઘરે આવીને બધા મિત્રોને આ ઇન્ટરવ્યૂનો મને એક લાભ મળ્યો છે। તો ખાસ તો તમે વાત કરી કે જેતપુર, તો મારો મૂળ ગામ જેતપુર તાલુકાનું ખજૂરી ગુંદાળા, કે જે ગામમાંથી મારી શરૂઆત થઈ છે, એ માટીમાંથી મારા લોક સંગીતનું સર્જન થયું છે। મારા પપ્પાની સાથે 10 વર્ષની નાની ઉંમર હતી, કારણ કે મને સંગીતના સૂર મને વારસામાં મળેલા છે। તો 10 વર્ષની મારી 10-11 વર્ષની નાની ઉંમર હતી ત્યારથી મારા પપ્પાની સાથે હું અવારનવારે પોતે મારા પપ્પા ભજન ગાતા એટલે એમની સાથે હું ભજનમાં જતો। ધીમે ધીમે મને સંગીતમાં રસ, તો જોકે મારા બ્લડમાં સંગીત મને મળેલું એટલે રસ તો હતો જ સંગીતમાં, એટલે ધીમે ધીમે મેં સંગીતમાં મારી રુચિ આગળ વધી એટલે મેં સ્કૂલમાં બાલગીતો ગાવાનું શરૂઆત કર્યું મારી પ્રાથમિક શિક્ષકમાં। ત્યારબાદ હાઈસ્કૂલમાં અહીંયા જૂનાગઢમાં હું સ્વામિનારાયણ ગુરુકુલમાં ભણતો। સ્વામિનારાયણ ગુરુકુલની અંદર બહુ સારા એવા મને બધાએ મારા શિક્ષકોએ સંતોએ મને સપોર્ટ કરેલો, જેથી કરીને સ્વામિનારાયણ ગુરુકુલમાં પણ મેં ખૂબ સારા એવા કીર્તનો ભજનો લોકગીતો ત્યાં મેં શરૂઆત કરી। અને ત્યારબાદ નોબલ એન્જિનિયરિંગ કોલેજમાં મેં 2-2.5 વર્ષ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ પણ કરેલું। એ દરમિયાન પણ મેં ઘણી વખત ત્યાં કોલેજમાં શરૂઆત કરેલી છે ગાવાની। અને ત્યારબાદ અમે જૂનાગઢમાં હું જ્યારે આવ્યો ત્યારે મને ખાસ પ્રેરણાધામ, જે અત્યારે હાલ લાલજી મહારાજ જેના મહંત છે, પ્રેરણાધામ આશ્રમમાંથી મને ખૂબ સારી એવી પ્રેરણા મળી। ત્યાંથી મને ભજનનો વારસો મળ્યો, ભજન ગાયા ત્યાં, અને પ્રેરણાધામના સ્ટેજ મેળવ્યા બાદ જૂનાગઢમાં મેં શિવરાત્રિની અંદર પૂજ્ય લક્ષ્મણ બારોટનો ઉતારો, લક્ષ્મણ બાબુ બારોટના ઉતારે, ભારતી આશ્રમ, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાબુ, બધા સંતોનો, શ્રીનાથ બાબુ, બધા સંતોના આશીર્વાદની સાથે સાથે સંતોની એવી અમિત દ્રષ્ટિથી મેં બધાના સંતોના સ્ટેજ ઉપર મેં ભજનો રજૂ કર્યા। અને ખાસ એમાં હું પ્રેરણાધામ, મારું ગુરુ આશ્રમ છે લાલ બાબા, એટલે પ્રેરણાધામની અંદર મેં ખૂબ સારી એવી ભજનની પ્રગતિ કરેલી છે ભાઈ। ખૂબ સરસ વાત કરી મયુરભાઈએ પોતાની જર્ની વિશે। તો હવે આપણે જાણીએ, જ્યારે જેતપુર પંથકના નાના એવા ગામમાંથી આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે તો કેવું લાગે છે એમની પાસેથી જાણીએ। દર્શનભાઈ તમે વાત કરી, પણ મારા અબ તકના બધા મિત્રોને એક જણાવવા માગું છું કે હજી તો હું સંગીત એક એવી વસ્તુ છે કે જેમાં તમારા વર્ષોના વર્ષો વહ્યા જાય તો એ સંગીતને ક્યારેય તમે પૂરું શીખી ના શકો, એટલે એક વિદ્યાર્થી બનીને જ આમાં જીવવાની મારી આશા છે। હજી કોઈ સ્ટેજ ઉપર ગિરનારીની કે મહાદેવની દયા છે કે જ્યાં પણ હું ગાઉં છું બધાએ સાંભળે છે, પણ હું દેશ વિદેશ સુધી ગયો છું, પણ એ કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી હું બહુ મોટો ગાયક થઈ ગયો કે એવું નથી, પણ આ બધાએ સાંભળો છો, બધાનો પ્રેમ છે એના હિસાબે જે બધાએ સાંભળે છે તમે, કારણ કે શ્રોતા જ અમારા ભગવાન હોય, એટલે જે સ્ટેજ ઉપર હું પહોંચ્યો છું એ સ્ટેજ ખાલી અત્યારે મારા એક જીવનમાં જે હું શીખી રહ્યો છું એનો એક ભાગ છે। એટલે હું કોઈ મોટા સ્ટેજ ઉપર નથી, પણ ગિરનારી મહારાજને ભવનાથ દાદાની દયા હશે અને આ બધાનો પ્રેમ હશે, એના શ્રોતાઓ સાંભળતા રહેશે,
તો ધીમે ધીમે આમાં આગળ વધતા રહેશું. હજી તો બસ નાના એવા જૂનાગઢ, આપણે જૂનાગઢની અંદરથી ગિરનાર મહારાજના આશીર્વાદથી દેશ વિદેશમાં કાર્યક્રમો કરવા મળે છે, એનું માત્ર ને માત્ર બધો યશ શ્રોતાઓને જાય છે, એના હિસાબે જ હું આ બધું ગાઈ શકું છું. ખૂબ સરસ મયુરભાઈ, આપે બહુ સારી રીતે અમારા દર્શક મિત્રોને જણાવ્યું. હવે તમારો ભવિષ્યમાં ગોલ શું છે? દર્શનભાઈ, ભવિષ્યના ગોલનું તો એવું છે કે અત્યારે હું ભજન, ગઝલ અને સૂફી રચનાઓ ગાતો અવારનવાર પ્રોગ્રામમાં, ડાયરામાં, પણ મારો તો ગોલ એવો છે કે ગુજરાતી લોકસંગીતને, અત્યારે જો કે ગુજરાતી લોકસંગીત સમગ્ર વિશ્વમાં એક પોતાનું અલગ આગવું સ્થાન મેળવ્યું છે. કારણ કે ઘણા વર્ષોથી તમે બધા જોતા હશો કે અલગ અલગ બધા પ્રાંતના જે લોકસંગીત છે, જેમ કે રાજસ્થાની ફોક સંગીત છે, તો રાજસ્થાની આજે આખા વિશ્વમાં એક પોતાની એની અલગ એક છાપ છે. એમ એક ટાઈમ એવો હતો કે જ્યારે ગુજરાતી લોકસંગીતને વિશ્વમાં એટલા બધા કોઈ માણસો ના ઓળખતા હતો, એક સમય કે જ્યારે પ્રાંડાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, એને લોકસંગીતને, પૂજ્ય નારાયણ બાપુએ આપણા ભજનોને વિશ્વ સુધી પહોંચાડ્યું હતું. પણ પછીનો એક એવો યુગ આવ્યો કે થોડોક લોકસંગીત ડાઉન પણ થઈ ગયું છે. પણ હવે અત્યારના સમયમાં જેટલા આપણા ભજનિકો છે કે જેટલા આપણા ગાયકો છે, કે બધાનો એક જ પ્રયત્ન છે કે ગુજરાતી લોકસંગીતને વિશ્વના સ્તર ઉપર ફરીથી એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવું. તો મારો પણ ગોલ તો એવો જ છે, અને મારો ખુદનો ગોલ પણ એવો છે કે આ લોકસંગીત, એના લોકસંગીતના સથવારે હું વિશ્વમાં જ્યાં પણ જાઉં આ લોકસંગીત લઈને જાઉં, એવું મારો ગોલ છે. પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ જગ્યા હોય, પણ આ ગુજરાતી લોકસંગીતની સાથે જ મારે વિશ્વમાં આગળ વધવું છે, આ લાઈનમાં આગળ વધવું છે. મહેરભાઈ, આપ તો વ્યસ્ત રહો છો આપના કાર્યક્રમોને લીધે, અત્યારે જ્યારે લોકડાઉન ચાલે છે તો તમે તમારા ચાહકો સાથે કઈ રીતે ટાઈમ પસાર કરો છો, અને એ દરમિયાન તમે શું એક્ટિવિટી કરો છો? ખરેખર તો પહેલા તો હું ગિરનારી મહારાજ પાસે એવી પ્રાર્થના કરીશ કે જે આ મહામારી સમગ્ર વિશ્વ ઉપર આવી છે, તો એ વિશ્વ ઉપર જે મહામારી છે એમાંથી બચવાના આપણી પાસે અત્યારે પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ નથી. પણ તમે વાત કરી કે તમે શું એક્ટિવિટી કરો છો, તો ખાસ તો હું આ દિવસોમાં અમને રિયાઝ કરવાનો એક તો બહુ સારો એવો સમય મળ્યો છે, એટલે અમે જ્યારે પણ આ જેટલા દિવસ લોકડાઉન છે તો હું ખાસ મારા ઘરે હાર્મોનિયમ, પેટી, તબલા હોય તો હું ઘરે રિયાઝ કરતો હોય. ઉપરાંત ફેસબુક ઉપર કે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર હું લાઈવ થતો હોય, જેના કારણે મારા ઘણા ચાહક મિત્રો, તો એ ચાહક છે એટલે એનું ખૂબ સારી રીતે એનું આદર કરું છું. પણ એ તો મા ભગવાનની કૃપા છે કે મારા ચાહક મિત્રો છે, પણ હું તો બધાને મારા મિત્રો માનું છું, એટલે મારા જેટલા પણ મિત્રો છે મારા ફેસબુક સાથે ફેમિલી રીતે જોડાઈ ગયા છે મારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં, તો એની સાથે હું લાઈવ થઈ અને એ લોકોની કંઈ ફરમાઈશ હોય, તો કારણ કે ઘરે બેસીને બધાએ કંટાળી ગયા હોય, તો એ લોકોને કંઈક થોડુંક મનોરંજન રહે અને સાથે સાથે આપણા ગુજરાતી લોકસંગીતને એ બાને થોડુંક જાગૃત રહે એવા મારા પ્રયત્નો હોય. બાકી ઘરે હું મારા મમ્મી પપ્પા સાથે, મારા બેન સાથે, મારો નાનો એક ભાણેજ છે તો એની સાથે આખો દિવસ પસાર કરતા હોય. પછી અમે ઘરે બધા ફ્રી હોઈએ તો કંઈક ને કંઈક ઘરની એક્ટિવિટી કરતા હોઈએ, કંઈક ઘરની ઇન્ડોર ગેમ્સ રમતા હોય કે જેમ કે ચેસ છે, કેરમ છે, એવું કંઈ રમતા હોય. અને ઉપરાંત મારા મમ્મી બહુ સારી એવી પોતે અલગ અલગ વેરાયટી હમણાં નવું નવું રોજ બનાવે છે, તો એમાં પણ ક્યારેક અમે મદદ કરતો હોય હું એને, કાંઈ રસોઈ બનાવવામાં સારી અલગ અલગ વાનગીઓ બનાવતા હોય. અને બસ હાર્મોનિયમથી લઈ અને અમે આ મારા પૂરો દિવસ હું ટાઈમ પસાર કરું છું. અને ખાસ કોરોનાને લઈને તમે વાત કરી કે શું શું સંદેશો આપવા માગશો, તો ખાસ સંદેશોમાં તો એવું છે કે અત્યંત ચેનલના માધ્યમથી હું એટલું કહેવા માગીશ કે આપણા પ્રધાનમંત્રીએ જ બહુ સારી એવી આપણે સંદેશો આપ્યો છે આપણા સમગ્ર દેશને, તો હું એવું માનીશ કે પ્રધાનમંત્રીની જે ગાઈડલાઈન છે એને ફોલો કરીએ, અને ખાસ જે જે તંત્ર આપને રોજ આપને કહે છે કે ઘરમાં રહો, સ્ટે હોમ, સ્ટે સેફ, તો ખાસ ઘરમાં રહો બને ત્યાં સુધી, કાંઈ જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળો, અને જરૂરી હોય તો આપણી સરકારે ઘણી આપણે છૂટ આપેલી છે, મેડિકલ સહાયતા પણ આપણી સરકાર કરે છે, તો એ ટાઈમ માટે તમે બહાર નીકળી શકો છો કંઈક જીવન જરૂરી વસ્તુ હોય તો, પણ બને ત્યાં સુધી ઘરની અંદર રહો, માસ્કનો ઉપયોગ કરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને ઘરમાં રહો અને પોતાના પરિવાર સાથે. આ એક હું તો એવું માનું છું કે ખરેખર એક પૃથ્વીનો છેડો ઘર એવી આપણી કહેવત છે, તો આપણે ઘરમાં એક બહુ લાંબુ વેકેશન મળ્યું છે કે આપણા પરિવાર સાથે આપણે આ સમય વિતાવવાનો, તો ઘરમાં રહી પરિવાર સાથે સમય વિતાવી અને એક આપણા પરિવારની સાથે અરસ પરસ જે કંઈ પણ આપણા મનની વાતો હોય એ કરીએ, જેથી કરીને આપણે પરિવાર સાથે પણ આપણું એક ગાઢ કોમ્બિનેશન રહે. ખૂબ સરસ વાત કરી મયુરભાઈએ, તો ચાલો હવે માણીએ મયુરભાઈને. નમસ્કાર, આજે
अब तक टीवी चैनल ना माध्यम थी आजना आ कार्यक्रम की शुरुआत अपने गरबा गणपति महाराज की वंदना थी करे अने आप बधा मित्रों ने मारा महादेव समझे नहीं मारो हरि करे सो गणपति गुण गे रहो दोई कर जोड़े दास सदा सर्वदा समरता ना
रंग में ऐसी डूबी
बदनाम। प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम। सांसों की माला में मन की मैं जानू उनके मन की राह। अपने मन की मैं जानू उनके मन की राह। सासों की माला पे सासों की माला पे सासों की माला।
जली चमक लगी आखे दिखाने, बदले में कैसे कैसे देवर फसाने। ओ सारे वादे इरादे बरसात आके, सारे वादे इरादे बरसात आके हो जाने। ભજનો ગઝલો આપણે સાંભળ્યા બાદ હવે આપણી માટીની જે ઓરિજિનલ ખુશબુ છે, એટલે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતી લોકગીતો કે જે વિશ્વના આજે ફલક ઉપર એણે પોતાની એક જગ્યા બનાવી છે, આપણે ગુજરાતી લોકગીતોએ તો આપણે આપણી માટીમાંથી જે ઉત્પન્ન થયા છે ને આપણી માટીના જે સુગંધ છે એવી લોકગીતો આપણે યાદ કરીએ અને એમાંય આપણે ગરબા ગિરનારની ભૂમિમાં બેઠા છીએ એટલે સોરઠ છે અમારી જગ જૂની, આને ગઢ જૂનો ગઢ જૂનો ગિરનાર, એ પણ જે નહાવજ હે જળ પીવે, અરે રે જેના નામણા નરને નાગ, મોરલીએ મોઈને ગરબો ખેલો ગીધો,
Thank you.
सब छीन रे मोसे ने ना मिलाई थे।
ઘર કા કસૂર રે કેસરા જુનાગઢ.